હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એન એનસીએ અભ્યાસક્રમ પર આધારિત મારી આસપાસ પર્યાવરણ વિષય ભણવા જઈ રહ્યા છીએ આ તમારા માટે એક નવીન વિષય છે મારી આસપાસ પર્યાવરણના આ પુસ્તકમાં વિષય વસ્તુના કેન્દ્રમાં બાળક છે બાળક પુસ્તક સાથે કાર્યરત રહે તે માટે વર્ણન કવિતા વાર્તા કોયડાઓ વિનોદી વાર્તાઓ વગેરે જેવા વિવિધ ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી બાળકનો સર્વાંગી વિકાસ થાય તો આજે આપણે પર્યાવરણમાં પ્રકરણ એક પૂનમે શું જોયું તે ભણીશું પૂનમે શું જોયું પૂનમ ઘરે હતી તે બીમાર હતી આજે પૂનમે એની માને કહ્યું મા મને આજે શાળાએ જવા દો હું છેલ્લા બે દિવસથી ઘરે છું હું કંટાળી ગઈ છું આ સાંભળી તેની માએ કહ્યું પરંતુ તને તાવ છે જા બહાર ખાટલા પર જઈ સૂઈ જા પૂનમ બહાર ગઈ ખાટલા પર સૂઈ ગઈ અચાનક તેના ચહેરા પર કસુક પડ્યું તે તરત જ ગાલે અળવા લાગી અરે આ શું કોણ ચરકી ગયું આ કોનું કામ હશે કબૂતરનું કે કાગડાનું પૂનમને આ કાગડાનું જ લાગતું હતું પૂનમે ઉપર જોયું તો તેણે વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણીઓ જોયા વૃક્ષ પર કબૂતર ખિશકોલી કીડી કાગડો વાંદરો ચકલી પતંગિયા પોપટ વગેરે પ્રાણીઓ હતા પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું પાંદડું તેના ગાલ ઉપર ઘસ્યું હજુ પણ તેને ગાલ ચીકાશવાળા લાગતા હતા પૂનમે વિચાર્યું તળાવ પર જઈ મારે ગાલ ધોવા જોઈએ પૂનમ તળાવ પાસે ગઈ તળાવની આસપાસ પૂનમે બકરી કાચબો ભેંસ બગલો વગેરે પ્રાણીઓ જોયા આ પાઠ્યપુસ્તકમાં પ્રાણી શબ્દ જીવજંતુ પક્ષીઓ સરીસૃપ એટલે કે પેટે સરકીને ચાલતા પ્રાણી અને સસ્તન પ્રાણીઓ માટે વપરાયો છે આ ઉંમરના બાળકો પ્રાણીઓનું વર્ગીકરણ કરી શકતા નથી પ્રાણી શબ્દથી બાળકો શું સમજે છે તે જાણવા પ્રયત્ન કર્યો છે જુદા જુદા પ્રાણીઓ વિશે વધુ માહિતી મેળવવા એકઠી કરવા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે કેટલાક પ્રાણીઓ ચાલે છે કેટલાક પેટે સરકીને ચાલે છે કેટલાક ઉડે છે અને કેટલાક તરે છે કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે તો પ્રાણીઓના રહેઠાણ વિશે જોઈશું તો દરમાં રહેતા તો દરમાં ઉંદર સાપ કીડી મકોડા વગેરે પ્રાણીઓ રહે છે માળામાં રહેતા ચકલી કબૂતર કાગડો સુગરી ઘરમાં રહેતા તો મનુષ્ય ને પાણીમાં રહેતા દેડકો માછલી કાજબો અને મગર ઉડી શકે તેવા પ્રાણીઓ તો ઉડી શકે તેવા પ્રાણીઓ કબૂતર ચકલી અને પોપટ વગેરે પગથી ચાલી શકે તેવા પ્રાણીઓ શી વાઘ હરણ પેટ ઘસડીને ચાલી શકે તેવા પ્રાણીઓ સાપ ગરોડી અને અજગર છે કૂદકા મારીને ચાલી શકે તેવા પ્રાણીઓ તો વાંદરો ખિસકોલી અને દેડકો વગેરે પૂંછડી હોય તેવા કૂતરો બિલાડી અને ઊંટ માથે સિંગડા હોય તેવા બકરી ગાય ભેંસ અને દિવાલ પર ચાલી શકે તેવા કીડી મકોડા અને કરોડી પૂંછડી હોય તેવા પ્રાણીઓ તો ગાય ભેંસ બકરી પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે કેટલાક પાણીમાં રહે છે કેટલાક જમીન પર રહે છે તો કેટલાક જમીનની અંદર દરમાં રહે છે અને કેટલાક આકાશમાં ઉડે છે વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે અહીં બાળકો આ પુસ્તકમાં બાળકો પ્રાણીઓના રંગ આકૃતિ અને હલનચલન વગેરે વિશે માહિતગાર થાય છે અને બાળકોને તેમના અવાજ સાંભળવા ગમે છે તેઓને તેમનું અનુકરણ કરવાની મજા આવે છે પ્રાણી જગતની વિવિધતા જોતા અને તેમને જુદા જુદા જૂથમાં મૂકીએ તો તે વર્ગીકરણની શરૂઆત છે થેન્ક યુ